श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। तो मित्रों, स्वागत है आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों, आजना आ वीडियो में अपने श्रावण महीना की शुद्ध पक्ष की एकादशी एटले के पवित्रा पुत्रदा एकादशी विषे बात करीशुं। आ वीडियो में आ व्रतनु महात्म्य, आ व्रतनी विधि, व्रत करवाथी मळतुं फळ तेमज व्रतनी कथा सांभळीशुं। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो। वीडियो पसंद आवे तो लाइक करी, शेर करी, अमारी चेनल में नवा होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं। अने हाँ, जो आपने अमारा व्हाट्सएप ग्रुप में जोड़ावुं होय के ज्यां अमे नित्य अनेक स्थळोना लाइव दर्शन करावीए छीए, द्वारकाधीशनी आरती छे, महाकालेश्वरना दर्शन छे, सोमनाथना दर्शन छे, डाकोरना दर्शन छे, एवी रीते अनेक स्थळोना नित्य लाइव दर्शन ते ग्रुपमां करावीए छीए। तो जो आपने ते ग्रुपमां जोड़ावुं होय तो अहीं जे व्हाट्सएप नंबर लखेलो छे तेना उपर आप अमने जय श्री कृष्ण लखीने मोकली सको छो, के जेथी करीने आपने अमारा ग्रुपनी लिंक मळी जशे अने जेमां आप जॉइन थई जजो। तो आवो मित्रों, आपणे आ वीडियोनी शरूआत करीए। मित्रों, श्रावण महीनो एटले के भक्ति अने आराधना करवानो महीनो। आपणे आ महीनामां भगवान शिवनी पूजा अर्चना करीए छीए, परंतु भगवान विष्णुनी पूजा करवा माटे पण आ श्रावण महीनो श्रेष्ठ मानवामां आव्यो छे। श्रावण महीनाना दरेक गुरुवारे भगवान विष्णुनी पूजा थाय छे, तेमज पूर्णिमा अने एकादशीना तिथिए विष्णुनी पूजा करवामां आवे छे। अने एमां पण आ एकादशीनुं नाम पુત્રદા એકાદશી છે। આપણને નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશીનું વ્રત કરવાથી જે કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય, કોઈ કારણોસર સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય, તો આ વ્રતથી તેની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને માત્ર આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય એવું નથી, પરંતુ આ એકાદશીનું વ્રત કરવાથી, હજાર વર્ષ સુધી તપસ્યા કરવાથી જે ફળ મળે છે તેના કરતાં પણ વિશેષ ફળ મળે છે। તેમજ આ એકાદશીનું વ્રત કરનારા લોકો જો પોતાનું પુણ્ય પોતાના પિતૃઓને અર્પણ કરે છે, તો જો કોઈ કારણોસર તેઓની નર્કમાં ગતિ થઈ હોય તો તેઓ સીધા સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાંથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેમજ પોતાને પણ આ લોકના સુખ ભોગવી મૃત્યુ પછી મોક્ષ મળે છે। આ કથા વાંચવા સાંભળવા માત્રથી અગ્નિસ્તોમ યજ્ઞનું ફળ મળે છે, વાજપેયી યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે। તેથી શક્ય હોય તો દરેક લોકો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। તો વ્રત કરનારે અથવા તો કોઈ કારણોસર જો ઉપવાસ આપ રાખી ન શક્યા હોય તો તે વ્યક્તિ પણ આ એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરી શકે છે, તેમના પાઠ કરી શકે છે। આ એકાદશીનો દિવસ એ ખૂબ જ પવિત્ર દિવસ છે, તેથી આજના દિવસે કોઈ ભૂલથી પણ ખરાબ કાર્યો કરવા નહીં, આપણા હાથેથી કોઈ ખરાબ કામ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, જો થઈ જાય તો ભગવાન સમક્ષ તેની માફી માગી લેવાની। આ ઉપરાંત આજે પુણ્યના કામો ખાસ કરવા જોઈએ, ગરીબોને ભોજન કરાવવું જોઈએ, જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું જોઈએ, બાવા સાધુઓને જમાડવા જોઈએ, બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું જોઈએ, મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ, તેમજ કોઈ વડીલ હોય અથવા કોઈ સાજુ માંદું હોય તો તેની આજે સેવા કરવી જોઈએ। જો આપને એકાદશીના ભજન ના આવડતા હોય તો અમારી ચેનલમાં અમે અનેક એવા એકાદશીના ભજન મૂક્યા છે, આપ તે પણ સાંભળી શકો છો અને અમારી સાથે ગાઈ શકો છો। આ ઉપરાંત આજે ભગવદ્ ગીતાના ઓછામાં ઓછા કોઈ પણ એક અધ્યાયનું વાંચન કરવું જોઈએ, કેમ કે ભગવદ્ ગીતા જ છે કે જે આપણો આ કળિયુગમાં ઉદ્ધાર કરી શકે એમ છે। તેથી જરૂરી નથી કે આપ સવારે જ વાંચો, બપોરે વાંચો, સાંજે વાંચો કે રાત્રે વાંચો, આપને દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ વાંચી શકો છો, ભગવાનનું નામ લઈ શકો છો। પરંતુ મેઇન વાત એ કે ભગવાનનું નામ લેવાનું। તો આ રીતે આજના દિવસનો મહત્તમ સમય ભગવાનને અર્પણ કરી દિવસ પસાર કરવાનો અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં પારણા કરવાના।
તો આ રીતે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે। આવો હવે આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે। તો હવે દરેક લોકો કે જેણે એકાદશીનું વ્રત કર્યું છે અને જેણે એકાદશીનું વ્રત નથી કર્યું આ વ્રત કથા સાંભળે કે જે સાંભળવા માત્રથી પણ આપણે આ એકાદશી વ્રત કર્યાનું પુણ્ય મળી જાય છે। અથઃ શ્રી શ્રાવણ સુદ પુત્રદા એકાદશી વ્રત કથા। ભગવાન કૃષ્ણ કહે છે, હે રાજન, જે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે અને સર્વ પાપનો નાશ કરનારી ઉત્તમ કથા હું તને કહું છું, તેને હવે તું ધ્યાનપૂર્વક સાંભળ। પૂર્વે દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો। તે પુત્ર રહિત હોવાથી રાજકાજમાં મન લાગતું ન હતું। ઘણા ઉપાયો કર્યા છતાં પણ પુત્ર પ્રાપ્તિ ન થતાં હવે તેને ગઢપણ આવેલું જોઈ ચિંતા થવા લાગી। રાજાએ સભામાં જઈ પ્રજાને કહ્યું કે મેં આ જન્મમાં કંઈ પાપ કર્યું નથી, બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય લીધું નથી, પ્રજાનું પણ પુત્રવ્રત પાલન કર્યું છે, શ્રેષ્ઠ લોકોનો સત્કાર કર્યો છે, છતાં પણ કયા કારણથી પુત્ર પ્રાપ્તિ થતી નથી તે મને હવે સમજાતું નથી। રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો, રાજાના પુરોહિત અને પ્રજા મળી એક વનમાં જાય છે। ત્યાં તેણે એક ઋષિનો આશ્રમ જોયો અને તે આશ્રમે જઈ તેઓએ લોમેશ ઋષિને મળ્યા। ઋષિ નિરાહાર હતા, ધર્મના તત્વને જાણનારા હતા, શાસ્ત્રોમાં પવિત્ર અને બ્રહ્મજ્ઞાની હતા। વળી એ ઋષિ ભૂત ભવિષ્ય અને વર્તમાનને પણ જાણનારા હતા। સગળા આવેલા જનોએ મુનિરાજને યથાયોગ્ય પ્રણામ કર્યા અને ત્યારે ઋષિ કહે છે કે તમે શા કારણે અહીંયા આવ્યા છો, તમે મને કેમ વખાણો છો, આપ તે મને કહો, તમારું જેવી રીતે કલ્યાણ થશે તેમ હું આપને જણાવીશ, અમારો જન્મ પરોપકાર માટે છે એમાં કોઈ સંશય નથી। ત્યારે સૌ લોકો કહે છે કે અમારા આવવાનું કારણ એ જ છે કે અમારો એક સંશય છે, તેને આપ કૃપા કરીને દૂર કરો। હે ઋષિ, હાલ મહિજીત નામના અમારા રાજા છે કે જેમને પુત્ર નથી, તેથી તેઓ હંમેશા ચિંતામાં રહે છે કે જેની અમને પણ ચિંતા છે। હે મુનિ, મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થઈ જાય છે કે જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો। મુનિરાજે ક્ષણવાર ધ્યાન ધર્યું અને રાજાની પૂર્વજન્મની હકીકત કહેવા લાગ્યા। લોમેશ કહે છે કે આ રાજા પૂર્વજન્મમાં વૈશ્ય વર્ણનો હતો, નિર્ધન હતો અને નીચ કર્મ કરતો હતો। જેઠ સુદ એકાદશીના દિવસે મધ્યાહન વખતે વાણિયો ગામના સીમાડામાં આવ્યો અને તે વખતે તૃષાથી વ્યાકુળ હતો, તેથી જળ પીવા જળાશય પાસે આવ્યો। તે વખતે તરત વિહાયેલી અને વાછડા સાથેની ગાય તૃષાથી વ્યાકુળ થતી તે જ જળાશયમાં પાણી પીવા આવી અને ગાયની હજી તો તરસ પૂર્ણ થાય તે પહેલાં તો ગાયને ત્યાંથી હાંકી કાઢી અને પોતે પાણી પીવા લાગ્યો। તે પાપના કારણે રાજાને અત્યારે પુત્ર થતો નથી, પણ પૂર્વના પુણ્યથી રાજ્ય મળ્યું છે તે ભોગવે છે। ત્યારે પ્રજા કહે છે કે હે મુનિ, પુણ્યથી પાપનો નાશ થાય છે, માટે રાજાનું પાપ નષ્ટ થાય ને રાજાને પુત્ર થાય એવો ઉપાય બતાવો। લોમેશ ઋષિ કહે છે, હે રાજન, શ્રાવણ સુદ એકાદશી કે જે પુત્રદા એકાદશી નામથી પ્રસિદ્ધ છે, તેનું વિધિથી વ્રત કરી તે રાત્રિએ જાગરણ કરો, પછી તેનું પુણ્ય રાજાને આપો। આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે। ઋષિરાજના આવા વચન સાંભળી સૌ લોકો આનંદ ઉલ્લાસમાં આવી ગયા અને જ્યારે હવે શ્રાવણ માસની સુદ પક્ષની એકાદશી આવી ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સઘળી પ્રજાએ આ વ્રત કર્યું। દ્વાદશીના દિવસે રાજાને પુણ્ય આપ્યું અને તેના પ્રભાવથી થોડા જ સમયમાં રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો। માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષે તે દિવસે વ્રત કરવું જોઈએ। જે માણસ આ એકાદશીનું મહાત્મય પણ સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, આ લોકમાં સુખ મેળવે છે, મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે। તો આવી રીતે ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મય કહેવામાં આવેલું છે। ઇતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણે શ્રાવણ શુક્લ એકાદશ્યામ પુત્રદા નામન્યા મહાત્મયમ સંપૂર્ણમ।
तो बोलिए श्री कृष्ण भगवान की जय, विष्णु भगवान की जय। तो मित्रों आशा छे कि आ वीडियो जोनार सांभळनार दरेक व्यक्तिए आ एकादशीनु व्रत कर्युं हशे अने जो आपे श्रद्धाभावपूर्वक भक्तिभावपूर्वक आ एकादशीनु व्रत कर्युं हशे तो चोक्कस आपने तेनुं फळ मळशे अने आ व्रतना पुण्य फळथी आप मृत्यु पछी मोक्षने प्राप्त करी शकशो। तो मित्रों आवी ज रीते वर्षभरमां आवती दरेक एकादशी करजो, आपना मित्रोंने आपना सगा संबंधीओने पण आ एकादशीनो महिमा कहेजो, महिमा संभळावजो कि जेथी करीने ते लोको पण आ एकादशीनुं व्रत करे अने व्रतना पुण्य फळनी प्राप्ति करे। तो मित्रों वीडियो पसंद आव्यो होय तो वीडियो ने लाइक करी आपना मित्रों साथे शेर करी, अमारी चेनल में नवा होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं। तो आ साथे हवे मने रजा आपो, मळीशुं फरीथी एक नवा वीडियो में। त्यां सुधी आप सौ लोकोने अमारी चेनलना जय श्री कृष्ण धन्यवाद। मारी साथे जोड़ाई रहेवा बदल आप सौ लोकोनो खूब खूब आभार।